ગુણોત્તર થઈ ગયો ત્યાર પછી કયો કયો છે માલિકી ગુણોત્તર કોઈ પણ ગુણોત્તર વિશે આપણે ચર્ચા કરવી હોય તો પહેલાં એનું સૂત્ર લખી લેવું કે જેથી કરીને તમે એના વિશે ચર્ચા કરી શકો એની અંદર કયા કયા પક્ષ આવશે એની અંદર કયા કયા ટોપિક આવશે એ બધા વિશે તમે સમજી શકો તો હવે પહેલા આવે છે માલિકી ગુણોત્તર તો માલિકી ગુણોત્તરમાં શું આવે માલિકી ભંડોળ ના છેદમાં કુલ વાસ્તવિક મિલકતો આવું છે ને કંઈક સૂત્ર ગુણ્યા સો એ તો ટકાવારી માટે હવે આદર્શ સિત્તેર હોવો જોઈએ એની સામે સાઈઠ છે એનો અર્થ શું થયો

કે ત્રીસ રૂપિયા તો બારને બહારના દેવા છે કે નહીં હે ને જ્યારે માલિકી ગુણોત્તર સાઈઠ ટકાનો અર્થ શું થયો કે કંપની પાસે સો કુલ સો રૂપિયા છે સો રૂપિયાની મિલકતો છે એમાંથી કંપનીની માલિકીની સાહીઠ ટકા છે અને બહારના દેવા એટલે દેવા કેટલા છે ચાલીસ ટકા એટલે સો રૂપિયાની મિલકત ખરીદવા માટે માલિકના સાઠ રૂપિયા પોતાના છે જ્યારે બાહ્ય દેવાના ચાલીસ ટકા છે એનો અર્થ એમ થયો હજુ એને હજુ એક અલગ રીતે વાક્ય બોલું છું કે આ મિલકતમાં કંપનીની માલિકી કેટલી છે અને બાહ્ય માલિકી કેટલી છે હે જ્યારે આ પ્રકારની અંદર આદર્શની અંદર શું કહ્યું છે કે કંપનીની માલિકી કેટલી છે અને બાહ્ય માલિકી કેટલી છે તો આ આ કંપની માટે આ ગુણોત્તર સિત્તેર ટકા હોવો જોઈતો હતો પરંતુ સાહીઠ ટકા છે એનો અર્થ એમ થયો કે કંપનીની માલિકી હોવી જોઈએ એના કરતા ઓછા પ્રમાણમાં છે માલિકીનું પ્રમાણ કેવું છે ઓછું છે હે ને માલિકીનું પ્રમાણ વધારે હોય છે આ પ્રકારની કંપનીમાં અચ્છા ઘણીવાર એવું બને કે સિત્તેર ટકાની જગ્યાએ 80% ટકા હોય તો શું ખોટું તમને એવું લાગે કે નહીં 80% ટકા હોય ને બાહ્ય દેવા વીસ ટકા જોઈ તો શું ખોટું કંઈ ખોટું ખરા મને કહેશો આનો આનો ઉકેલ આનો અર્થ સમજાવશો મને કદાચ 80 આપેલો હોતે તો તમે અહીંયા શું લખતે વિશ્લેષણમાં બોલો એટલે માલિકી વધારે હોય તો સારું કે ખરાબ માલિકી તો આ માલિકી વધારે છે તો હવે આનું ખરાબ કેવી રીતે બોલશો તમે અને કદાચ સારું હોતે તો અહીંયા સો ટકા નહીં લખી દે તે આદર્શની અંદર સો ટકા હોવા જોઈતા હતા ને સિત્તેર ટકા કેમ લીધા ત્રીસ ટકા શા માટે બાહ્યત તરીકે સારું ગણે છે આ લોકો બાર બારના લોકોની માલિકી હોય તો સારું શા માટે જો આની અંદર શું છે કંપનીની માલિકી વધારે છે ને ધ્યાન આપજો કંપનીની માલિકી નું પ્રમાણ વધારે છે એસી ટકા છે હે ને અને બાહ્ય માલિકી કેટલી જે વીસ ટકા છે એ બાહ્ય માલિકી વીસ ટકા છે એ ઓછી છે બાહ્ય માલિકી આ કંપની મુજબ ત્રીસ ટકા હોવી જોઈએ એનું કારણ એમ બતાવવા માગે છે કે તમે જ્યારે બાહ્ય માલિકી હોય ને તો એ તમારું રિસ્ક ફેક્ટર ઘટે છે શું ઘટે છે રિસ્ક ફેક્ટર ઘટે છે જેટલી બાહ્ય માલિકી હોય એટલું તમારું રિસ્ક ફેક્ટર ઘટે હે ને તમારી બા માનો કે હવે તમારી કંપનીને નુકસાન થાય કંપનીને નુકસાન થાય બરાબર તો બાહ્ય માલિકીના પૈસા વીસ ટકા જ છે અને તમારી પોતાની માલિકીના એંશી ટકા છે તો તમારું પોતાનું નુકસાન કેટલું કેટલું રહેશે એંશી ટકાનું એંશી ટકા જેટલું નુકસાન થશે હે ને હવે સમજી લો કે તમારી કંપનીમાં દસ લાખની ખોટ ગાઈ દસ લાખની ખોટ ગાઈ તો પહેલી પરિસ્થિતિમાં ત્રીસ ટકા ખોટ કેની જશે ત્રણ લાખની ખોટ બાહ્ય દેવા લોકોને બાહ્ય દેવાની જશે તમારી ખોટ કેટલી રહેશે સાત લાખની રહેશે સાત લાખ આની અંદર છ લાખની અને આની અંદર આઠ લાખની તમે મને જણાવશો કે બાહ્ય માલિકી પણ સારી છે એવું નહીં કે બધું જ પોતાની માલિકીનું રાખવાનું અમુક બાહ્ય માલિકીનું હોય તે સારું કહેવાય બરાબર છે એટલે એ બી કંઈ ખોટી વસ્તુ નથી પરંતુ પચાસ ટકાથી વધારે તો આપણી પોતાની માલિકી હોવી જોઈએ પચાસ ટકાથી ઓછી તો આપણી માલિકી રખાય જ નહીં ક્લિયર થઈ આ વાત હા અહીંયા એ લોકોએ સિત્તેર આ કંપની માટે સિત્તેર ટકા કીધેલા છે તો ખોટ સારી જ વાત છે પચાસ અને સોની વચ્ચે છે ઓકે હા હવે જો મારે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમારે અહીંથી સ્ટેશન જવું હોય તમારા ઘરેથી સ્ટેશન જવું હોય તો તમે ઘણા બધા રસ્તાનો ઉપયોગ કરી શકો પોતાની ગાડીનો પણ ઉપયોગ કરી શકો પોતાનો વાહન હોય તો એનો ઉપયોગ કરી શકો રિક્ષામાં જઈ શકો હે ને જઈ શકો ને ઘણા બધા ઓપ્શન છે હે પણ મારી પાસે પોતાની કાર હોય મારી પાસે બાઇક હોય તો પણ હું મારે કસે જવું હોય ને મારે માર્કેટ જવું હોય ચૌટા પુલ જવું હોય ભાગડ જવું હોય તો હું મોટા ભાગે રિક્ષાને પસંદ કરું પૂછો કેમ ના કે પેટ્રોલ સસ્તો પડે બે જણ અમે જતા હોય તો પેટ્રોલ સસ્તો પડે રિક્ષા મોંઘી પડે તેમ છતાં હું રિક્ષા પસંદ કરું એનું કારણ રિસ્ફેક્ટર પહેલી વસ્તુ મારે ડ્રાઇવિંગ કોને કરવું પડે મારે પોતાને કરવું પડે જેટલો ટાઈમ હું ડ્રાઇવિંગ કરીશ તેટલો મારો સમય બગડશે એ સમયમાં હું કદાચ રિક્ષામાં બેઠો હોય તો કંઈક વાંચી શકું અથવા મોબાઈલમાં કોઈ વાત કરી શકું મોબાઈલની અંદર કંઈ યુટ્યુબ વિડીયો જોઈ શકું અને કોઈ નોલેજ મેળવી શકું અચ્છા હું પોતે ગાડી ચલાવું તો મારે મારું કોન્સન્ટ્રેશન પણ નહીં રહે હું પોતે રિક્ષામાં હું પોતે ગાડી નહીં ચલાવું અરે સોરી હું પોતે ગાડી ચલાવું તો પોલીસવાળા પકડે તો એ બી એક રિસ્ક છે આપણી પાસે બધું જ હોય તેમ છતાં પોલીસવાળા પકડી શકે ટાઈમ વેસ્ટ કરી શકે એ બી એક રિસ્ક છે એ ઉપરાંત ભાગડ અને માર્કેટ બાજુના એરિયાની વાત કરું તો ત્યાં પાર્કિંગનું રિસ્ક છે ત્યાં એક વખત જો ટ્રાફિક જામ થઈ ગયો તો તમે તમારી બાઇક છોડીને કશે જઈ નહીં શકો પરંતુ કદાચ રિક્ષા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ ને તો તમે ઉતરીને પૈસા આપીને નીકળી જશો થોડુંક ચાલીને આગળ જઈને જ્યાં ટ્રાફિક રોકાયો હશે ત્યાંથી બીજી રિક્ષા પકડીને આગળ નીકળી શકશો તો આ રિસ્ક ફેક્ટરને દૂર કરવા માટે પોતાની માલિકીનું બધું રાખવું એવું જરૂરી નથી તમે બાહ્યની બાહ્ય માલિકીની વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ રિક્ષા જે છે ને તે બાહ્ય માલિકીની વસ્તુ છે અને જે પોતાની ગાડી છે ને એ પોતાની માલિકીની વસ્તુ છે સમજ પડી તમને ઓકે જો દરેક ટોપિકની અંદર નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ હોય જ છે તમારે શોધી કાઢવાનો છે અને એ પ્રમાણે તમારે એનાલિસિસ કરવાનું છે દેવાદાર ગુણોત્તર આપેલો છે પાંત્રીસ દિવસ અને પિસ્તાલીસ દિવસ ચલો આના વિશે કોણ બોલશે કારણ કે હવે જ્યારે આપણે દાખલા ગણશું દર શનિવારે અથવા તો આના પછી જ્યારે પણ આપણે આ ચેપ્ટરના દાખલા પાછા ગણશું ત્યારે દરેક ગુણોત્તર જે પણ આપણને ગુણોત્તર પૂછેલો હશે એનું વિશ્લેષણ આપણે નીચે લખવાનું છે પાંચ લાઈનમાં બરાબર છે દેવાદાર ગુણોત્તર પાંત્રીસ દિવસ અને પિસ્તાલીસ દિવસ આના વિશે કોઈ મને કહેશે પેલા તો દેવાદાર ગુણોત્તર ખોટું છે શબ્દ દેવાદાર શું છે પાંત્રીસ દિવસ કીધું છે ને તો દેવાદાર ગુણોત્તર શબ્દ બરાબર છે પણ એને ખરેખર એનો અર્થ શું થાય ઉઘરાણી મુદત ઉઘરાણી મુદત ચલો ઉઘરાણી મુદત ના નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ કોણ બોલશે

સારું પણ છે અને ખરાબ પણ છે આપણે બંને લખવાનું વિશ્લેષણ કોને કહેવાય હા ચલો તો આપણે પહેલાં વાક્ય તો એ જ લખવાનું કે આદર્શ કરતા અલગ છે બરાબર એટલે પહેલાં આદર્શની વાત કર્યા વગર લખવાનું કે પાંત્રીસ દિવસ છે તે ઉઘરાણી મુદત છે તે સારી કહેવાય કે પાંત્રીસ દિવસની અંદર દેવાદારો પાસેથી આપણે ઉઘરાણી કરી શકીએ છીએ બરાબર છે પરંતુ આ કંપની માટે પિસ્ત ઉઘરાણી મુદત પિસ્તાલીસ દિવસ છે એ એમ જણાવવા માગે છે કે આપણી કંપની પિસ્તાલીસ દિવસ સુધી દેવાદારોને મુદત આપી શકે છે આપણી કંપનીની દેવાદારોને મુદત આપવાની ક્ષમતા કેટલી છે કેટલી હોવી જોઈએ ઉઘરાણીની મુદત આપવાની ક્ષમતા પિસ્તાલીસ દિવસ હોવી જોઈએ જ્યારે અહીંયા કંપનીનો પાંત્રીસ દિવસ છે એનો અર્થ એમ છે કે આપણી કંપની દેવાદારોને ઉઘરાણીની મુદત વધારે આપી શકતી નથી આનાથી શું નુકસાન થશે ઉઘરાણીની મુદત વધારે નહીં આપી શકે તો ઘણા બધા ગ્રાહકો એવા હશે કે વધારે ઉઘરાણી હો ઉઘરાણીની મુદત આપે તો જ આપણી પાસેથી માલ ખરીદવા માંગતા હોય ને પિસ્તાલીસ દિવસ કે સાહીઠ દિવસ હે ને તો એવા ગ્રાહકો આપણે છોડી દેવા પડશે એવા ગ્રાહકો છોડી દેવા જેમ કે આપણને એમ કે ભાઈ અમે બે મહિના પછી પૈસા આપશું એને આપણે ના જ પાડશું કારણ કે આપણે તો પાંત્રીસ દિવસમાં પૈસા જોઈએ છે જેમ કે પરંતુ આ પ્રકારની કંપનીની ઉઘરાણી ઉઘરાણી આપવાની ક્ષમતા કેટલી હોવી જોઈએ ઉઘરાણીની મુદત આપવાની ક્ષમતા પિસ્તાલીસ દિવસની હોવી જોઈએ જ્યારે આપણી કંપનીની કેટલી છે

ગુણોત્તરોની સમજ પડશે આ દાખલો મેં એટલા માટે જ મૂકો છે કે તમે હવે પછીના જેટલા પણ દાખલા તમે ગણશો આ ચેપ્ટરના એટલે તમારા મગજની અંદર પહેલી એની પોઝિટિવિટી નેગેટિવિટી આઈડિયા આવશે કે ખરેખર આ કંપનીનું શું છે ઓકે ચલો સ્ટોકનો ચલંદર સ્ટોકનો ચલંદર શું કહેવા માંગે છે

હે સ્ટોકની ખરીદી આપણે દસ વખત કરવી પડે છે જ્યારે આમાં આદર્શમાં એમ કહે છે કે બાર વખત ખરીદી કરવી જોઈએ એનો અર્થ શું થયો માનો કે આપણા આખા વર્ષની અંદર સાહીઠ હજારના માલનું વેચાણ થતું હોય કેટલા માલનું વેચાણ થતું હોય સાઈઠ હજાર એકમોનું વેચાણ થતું હોય બરાબર છે તો આપણી કંપની વર્ષની અંદર દસ વખત માલ લે છે એટલે કે દર વખતે કેટલી કેટલો માલ લેતી હશે છ છ હજાર એકમોનો માલ લેતી હશે જ્યારે આદર્શ એમ કહે છે કે સાઠ હજાર છે તે બાર વખત માલ લેવો પડે તો વાંધો નહીં હે ને તો કેટલો હોવો જોઈએ પાંચ પાંચ હજાર દર વખતે ખરીદવો પડે હું તમને એમ કહું કે તમારામાંથી કોઈ લોકો આખા વર્ષના ઘઉં ભરાવી દેતા હશે ઘરમાં કોઈ લોકો છ છ મહિનાના ભરાવતા હશે કોઈ ત્રણ મહિનાના ભરાવતા હશે કોઈ મહિના મહિનાના લાવતા હશે ને કોઈ છે તે એ લોટ તૈયાર લોટ લાવતા હોય કે ઘઉં લાવતા હોય પણ એ શું કરે કે એક લોટની થેલી પતે એટલે પછી લા બીજી લાવવાની બીજી પતે એટલે ત્રીજી લાવવાની કોઈ છે તો ચક્કીમાં બબે ત્રણ ત્રણ કિલો રોજના રોજ લાવતા હશે હે ને તો એ બધાને તો બધાની અલગ અલગ પરિસ્થિતિ મુજબ બધા અલગ અલગ કરે છે બધા પોતપોતાની ક્ષમતા અને યોગ્યતા મુજબ કરે છે બરાબર છે તો અહીંયા એ જ વસ્તુ છે કે તમે છ છ હજારનો માલ દસ વખત લાવો કે પાંચ પાંચ હજારનો માલ બાર વખત લાવો તમારે કુલ વર્ષની અંદર સાઠ હજાર એકમો જ વપરાય છે હે ને તો કયું સારું ને કયું ખરાબ બોલો કયું કયું સારું અને ખરાબ અહિયાં આદર્શ બાર આપેલો છે એટલે આપણે એના પ્રમાણમાં બોલવાનું છે હે ને પરંતુ અહિયાં લખતા અહીંયા લખેલું છે દસ વખત એટલે પહેલાં દસનું સારું બી બોલી દેવાનું પહેલાં પછી આપણે એને સરખામણી કરીને ખરાબ બોલવાનું બરાબર છે એટલે એમ લખાય કે પહેલી વસ્તુ કે આપણી કંપનીનો સ્ટોકનો દર સ્ટોક ટર્નઓવર રેશિયો દસ વખત છે એટલે કે વર્ષની અંદર દસ વખત માલની માલ બદલાય છે એટલે કે વર્ષની અંદર દસ વખત માલની ખરીદી કરવી પડે છે બરાબર છે હવે એના બે વસ્તુ પરંતુ આદર્શ એમ કહે છે કે બાર વખત કરવું જોઈએ બે વખત કરવા વધારે ધક્કા ખાવા જોઈએ તમે મને જણાવો હવે એમ સમજુ કે આપણી આપણી પાસે જે ગોડાઉન છે ને ગોડાઉન ગોડાઉન એ મોટું છે કેવું છે એની અંદર છ હજારનો માલ ભરાઈ શકે તેવી જગ્યા છે અને આદર્શ એમ કહે છે કે એટલું મોટું ગોડાઉન રાખવાની જરૂર નથી તમે પાંચ હજારનો માલ ભરાઈ શકે તેટલી જગ્યા રાખો ખોટું શું કરવા વધારે ખોટું શા માટે વધારે ભાડું ભાડું આપો છો આટલું ભાડું વધારે આપવું પડે કે નહીં ઓકે પછી બીજી વસ્તુ હું એમ કહું કે આજે આ તો પાંચ ને છ હજારની વાત લખી છે પરંતુ હું એમ કહું કોઈ માલ એવો હોય કે જે વર્ષની અંદર ધ્યાન આપજો ધ્યાન આપજો બહુ અગત્યની વસ્તુ છે વર્ષની અંદર કોઈ માલ એવો હોય કે જે ત્રીસ દિવસથી વધારે ચાલે તેમ ના હોય ત્રીસ દિવસથી વધારેની એક્સપાયરી ડેટ આવી જાય તો શું કરશો હવે મને કહો કે વર્ષની અંદર બાર વખત ખરીદવો સારો કે દસ વખત ખરીદવો સારો બાર વખત જ ખરીદાય ને કે કે તમે વરસની અંદર બાર મહિના છે હે ને એટલે ત્રણસો પાસઠ દિવસ છે અને તમે બાર વખત ખરીદો એટલે ત્રીસ દિવસની નજીક નજીક આવી જાય પહેલી તારીખે ખરીદો પાછું બીજી પહેલી તારીખે ખરીદો પાછું ત્રીજી પહેલી તારીખ એવો માલ જ એવો છે કે જે ત્રીસ કે એકત્રીસ કે બત્રીસ દિવસ ચાલે પછી બગડી જાય જ્યારે તમે વરસની અંદર દસ વખત ખરીદશો ને તો કેટલા થશે છત્રીસ દિવસ સુધી માલ પડ્યો રહેશે પણ બત્રીસ કે તેત્રીસ મે દિવસે તો બગડી ગયો છે તો ત્રણ દિવસ સુધી શું કરવાના એ માલનું ખરાબ થઈ જશે ને માલ તો એ પણ એક ફેક્ટર છે ને એનું અસર કરે છે ને ગોડાઉનનું ભાડું પણ અસર કરે છે તમારું કે જેટલો તમે વધારે માલ રાખ વધારે માલ રાખી મૂકશો એટલું તમારે આ તો માલ નહીં બગાડે એના માટે તમારે વ્યવસ્થા કરવી પડશે એના માટે સ્પેશિયલ વધારે ચડિયાતા ગોડાઉન રાખવા પડશે તમે ઘઉ અમુક અમુક લોકો આખા વર્ષના ઘઉં ભરાવતા હોય એ લોકોને ખબર હશે કે કેવા કેવા પેટી રાખવી પડે ને કે એની અંદર પાવડર નાખવો પડે ને એરંડિયું દિવેલ નાખવું પડે હે ને અને જે લોકો ઘરે રોજનો રોજ અથવા તો બે ત્રણ દિવસે કે અઠવાડિયે ઘઉં કે ઘઉંનો લોટ લાવતા હશે એ લોકોને તો કોઈ ટેન્શન જ નહીં ને એ બધું કરવાની જેમ બાર મહિનાનો ઘઉં બાર મહિનાના ઘઉં રાખતા હશે એ લોકોએ તો કોઠાર રૂમ રાખવો પડશે તો એ લોકો તો મોટું મોટું ઘર જોઈશે હે ને જે અઠવાડિયા અઠવાડિયાનો ઘર લાવતા હશે એ લોકોને તો મોટું ઘર ખરીદવાની જરૂર નહીં પડે પણ એ હામે મોટું ઘર ખરીદે છે ને એક બાજુ એને એમ લાગે છે એક બાજુ એક બાજુ એવું લાગે કોઈને કે ભાઈ વરસનો માલ ભરાવી દઈએ છીએ ઘઉંનો બરાબર છે તો વરસનો ઘઉંનો માલ ભરાવી દઈએ છીએ તો આપણને ઘઉં સસ્તા પડે છે પરંતુ બીજી બાજુ ગણતરી કરવા જાય એના માટે એટલું ઘર મોટું રાખવું પડે એટલું સ્ટોરેજ વધારે રાખવું પડે એને સાચવવાના ખર્ચા વધી જાય હે ને એ બધું ઉમેરવા જાય તો ઘઉં કંઈ એટલા બધા સસ્તા પડે એવું કહી શકાય નહીં હા એની ચોક્કસ ગણતરી કરવી પડે જે તમે એસવાય બી કોમની અંદર ભણી ગયા છો યાદ આવે છે કંઈ એવું કંઈ ભણ્યા હોય એવું એસવાયમાં એસવાયમાં એવું કંઈ ભણ્યા હોય એવું યાદ આવે છે માલ સામાન એઓ ક્યુ આર્થિક વર્ધી જથ્થો બરાબર વર્ગમૂળમાં ટુ એ અરે ક્યુ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ટુ એ ઓના છેદમાં સી વાર્ષિક વપરાશના એકમો ઓર્ડર દીઠ ખર્ચ એકમ ઓર્ડર રીતે એકમ દીઠ ખર્ચ વસ્તુની કિંમત એને વહન કરવાનો ખર્ચ એટલે ગોડાઉનમાં રાખવાનો ખર્ચ આ બધાની તમે ગણતરી કરો અને એ જે તમારા એકમો આવે એટલા એકમો ખરીદવા જોઈએ એ ઓક્યુ પાંચ હજાર આવતો હોય તો પાંચ હજાર પ્રમાણે ને છ હજાર આવતો હોય તો છ હજાર પ્રમાણે એના પરથી તમે નક્કી કરી શકો કે તમારે સ્ટોકનો ચલંદર કેટલો રાખવો જોઈએ દસ વખત રાખવો જોઈએ કે બાર વખત રાખવો જોઈએ એ તમને ઇ ઓક્યુ પરથી ગણતરી કરી શકાય હે ને એનું ડિટેલમાં તમારે અભ્યાસ કરવો હોય તો મને કહેજો જ્યારે એસવાયનો પાછો એવો કોઈ એક આમ તો પતી ગયો છે પણ પાછો એ રિવિઝન હશે ત્યારે તમને પણ બોલાવી લઈશ ચલો કાયમી મિલકતનો ચલંદર આ કાયમી મિલકતનો ચલંદર શું છે પહેલા તો મને ચલંદરનું સૂત્ર જણાવો

ચલંધર હંમેશા વેચાણ સાથે ગુણોત્તર હોય વેરી ગુડ વેચાણના છેદમાં કાયમી મિલકત મને ચલંધરમાં હંમેશા વેચાણ ઉપર આવે અને ગુણોત્તરમાં હંમેશા વેચાણ નીચે આવે હેને હવે સમજો કે અહીંયા આપેલું છે છ વખત એનો અર્થ એમ થયો કે વેચાણ અહીંયા દસ ટકા હોવું જોઈએ कायक भूल लागे छे या लोकांनी कायमी मिल्कत वेचान गुणोत्तर कायमी मिलकत नो चलन दर काही नी चलो एक मिनिटे કાયમી મિલકત વેચાણના છેદમાં કાયમી મિલકત હવે એ આપણને આપેલું છે કે છ વખત એટલે કાયમી મિલકતો જે છે વેચાણ જે છે કાયમી મિલકત કરતાં છ ગણું છે આનો જવાબ છ આપેલો છે એટલે અને અહીંયા એનો જવાબ આઠ આપેલો છે એટલે આઠ ગણું છે હે ને સોરી હા એ જ છે ને બરાબર એટલે એક રીતે જોવા જઈએ તો કંપનીનો કાયમી મિલકતનો ચલન દર વેચાણની સામે છ વખત આપેલો છે જે આદર્શની અંદર આઠ વખત આપેલો છે એટલે વેચાણ જે છે એક રીતે એમ કહી શકાય કે આપણો જે કાયમી મિલકતનો ચલન દર જે છે છ વખત એનો અર્થ એમ થયો કે આપણી પાસે ચાલુ મિલકતો કરતાં કાયમી મિલકતનું પ્રમાણ ઓછું છે નહીં કાયમી મિલકતનું પ્રમાણ વધારે છે કાયમી મિલકત છેદમાં છે ને એટલે કાયમી મિલકતનું પ્રમાણ વધારે કહેવાય અને ચાલુ મિલકતનું પ્રમાણ ઓછું કહેવાય છ વખત છે એટલે હેને પણ ખરેખર આ વેચાણ સાથે સરખાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે કાયમી મિલકત ઓછામાં ઓછી કાયમી મિલકત રોકીને ઓછામાં ઓછી કાયમી મિલકત રોકીને આપણે વેચાણ વધુ કરી શકીએ તો સારું કહેવાય હે ને તો અહીંયા આનો આનો જવાબ આ થયો એનો અર્થ એવો થયો કે કાયમી મિલકત ઓછી રાખીને આઠ ગણી તમે વેચાણ કરી શકવા વેચાણ થાય છે જ્યારે અહીંયા તમારે કાયમી મિલકત વધારે રાખવી પડે છે અને છ ગણું જ વેચાણ થાય છે તો આ નેગેટિવ પોઈન્ટ છે આ પોઝિટિવ પોઈન્ટ છે પરંતુ આપણે આને નેગેટિવ બતાવવું હોત તો આને પોઝિટિવ બતાવવું હોત તો અહીંયા આઠની જગ્યાએ દસ અહીંયા છની જગ્યાએ નવ હોતે કે દસ હોતે તો એમ સમજવાનું કે વેચાણ કર હા બોલો હા તો વેચાણ કરવાથી પણ હે ને વેચાણ તો આપણે સારું કરી શકીએ છીએ દસને કારણે પરંતુ કાયમી મિલકત આપણે વધારે વસાવી શકતા હજુ સુધી આપણે કાયમી મિલકત વસાવી શક્યા નથી એવું કહી શકાય વેચાણ વધારે વધારતા ગયા છીએ પરંતુ આપણે કાયમી મિલકત હજુ વધ વસાવી શક્યા નથી ધંધાની કાયમી મિલકતો વધવી જોઈએ ને કાયમી મિલકત ના હોય તો કંઈ નહીં તો રોકાણ તો વધવા જોઈએ ને રોકાણ વધારી દેવાના કંઈ નહીં વધારી શકે તો બીજી કંપનીમાં હે ને તો ફક્ત પોતાની કંપનીમાં જ વધારે ધ્યાન આપ્યું છે બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટમાં કાયમી મિલકતમાં બહુ ધ્યાન આપ્યું નથી આનો અર્થ એવો થયો હે ને જ્યારે કાયમી મિલકત વેચાણ ગુણોત્તર હોય ગુણોત્તર શબ્દ આપે તો આમ સૂત્ર બદલાઈ જાય કાયમી મિલકત ઉપર ચેલું જાય અને વેચાણ નીચે આવી જાય અને ગુણિયા શો થઈ જાય એટલે અહીંયા દસ લખ્યું છે તો દસ ટકા મેં એટલા માટે જ લખેલા છે સો વડે ગુણા થાય ગુણોત્તરો એટલે તો ગુણ્યા સો થઈ જાય તો દસ ટકા છે એટલે સો સો ના વેચાણમાં દસ ટકા કાયમી છે એટલે અહીંયા દસ ગણું થયું અને અહીંયા સોના વેચાણમાં બાર ટકા છે તો બાર પંચાસ સાહીઠ ને બાર અઠ્ઠા છ એટલે અહીંયા આઠ ગણું થયું તો આ તો આઠ ગણું બરાબર જેવું છે પરંતુ આ દસ ગણું બતાવે છે અહીંયા છ વખત છે તો એટલો ફેર છે છે એ રકમ બનાવવામાં ભૂલ કરેલી ચલો લેણદાર આપેલો છે લેણદાર ગુણોત્તર આપેલો છે તો લેણદાર ગુણોત્તર છત્રીસ દિવસ અને પચાસ દિવસ આના વિશે કોઈ કહેશો લેણદાર ગુણોત્તર છત્રીસ દિવસ અને પચાસ દિવસ વિશે કોઈ કહેવા માંગશે બોલો બોલો લેણદાર ગુણોત્તર શું બતાવે છે ચુકવણીનો ચુકવણીની મુદત ચુકવણી ગાળો હે ને ચુકવણી ગાળો અથવા ચુકવણીની મુદત તો છત્રીસ દિવસ અને પચાસ દિવસ તમે વિચારો કે આપણે છત્રીસ દિવસમાં ચુકવણી કરી શકીએ સારું કે પચાસ દિવસે ચુકવણી કરવી પડે સારું ઓ જલ્દી જલ્દી ચુકવણી થઈ જાય સારું ને ટેન્શન ઓછું હોય એટલું બરાબર ને પરંતુ આ લોકો એમ કહે છે કે પચાસ દિવસ સારું આદર્શ પચાસ દિવસને જ આ લોકોની કંપનીમાં તો શું કરવા એવું હશે શા માટે એવું હશે એ લોકો શા માટે પચાસ દિવસને વધારે સારું ગણતા હશે તમારી ક્ષમતા જુઓ ક્ષમતા તમે છત્રીસ દિવસ સોરી ક્ષમતા નહીં એક રીતે જોવા જઈએ તો ચૂકવણીની ક્ષમતા છે સારી કહેવાય છત્રીસ દિવસમાં ચૂકવી શકો છો તે પરંતુ એવી ક્ષમતા નહીં તમે વધારે ઉધાર માગી લે માગી શકવાની ક્ષમતા જુઓ તમે લેણદાર એટલે કે તમારા વેપારી હોય જેની પાસેથી તમે ખરીદી કરો છો ઉધાર ખરીદી કરો છો એ લોકો પાસેથી તમારી ક્ષમતા હોવી જોઈએ કે તમે છત્રીસ દિવસની જગ્યાએ પચાસ દિવસ સુધી પણ તમે બાકી રાખો ને ત્યાં સુધી તમારા પેલા લેણદારનો તમારા પેલા વેપારીનો ફોન નહીં આવવો જોઈએ હે ને કેમ એવું બને વિશ્વાસ ક્રેડિટ આ તમારો લેણદાર ગુણોત્તર છે ને તમારી ક્રેડિટ બતાવે છે શું બતાવે છે તમારી ઇજત બતાવે છે બજારની અંદર તમારી શાખ બતાવે છે શરૂઆતમાં તમે માર્કેટમાં નવા નવા જાવ ને ત્યારે તમારી છત્રીસ દિવસ તો શું એક દિવસની પણ ક્રેડિટ ના હોય હોય શરૂઆતમાં તમને કોઈ ઉધાર માલ જલ્દી નહીં આપે શરૂઆતમાં તો રોકડેથી માલની ખરીદી કરવી પડે એક મહિનો બે મહિના ત્રણ મહિના કરો પછી તમને કોઈ દસ દિવસનું ઉધાર આપશે હે ને દસ દિવસની ક્રેડિટ આપશે ભાઈ દસ દિવસમાં માલ નહીં આવે તો પછી તારા ઘરે આવી જવા એડ્રેસ બેડ્રેસ બધું જ લઈ લે આપણી પાસે હમ અને એમાં બી એક ફિક્સ આંકડો રાખે કે દસ હજારથી વધારેનો માલ નહીં આપવાનો પછી એ ક્રેડિટ વધતાં વધતાં વધતા વીસ થાય ત્રીસ થાય પચાસ થાય એ રીતે પહેલાં માલસામાનની ક્રેડિટ કિંમતની ક્રેડિટ વધતા વધતાં દસ હજારના વીસ હજાર થાય પચાસ હજારનો માલ આપતા થાય લાખ રૂપિયાનો માલ આપતા થાય તો એ તમારી ક્રેડિટ બતાવે છે તો પચાસ દિવસ સુધી તમે લેણદાર ગુણોત્તર છે તો એને સારો પણ ગણી શકાય અને ખરાબ પણ ગણી શકાય મેં તમને કીધું તે મુજબ તમારી ક્ષમતા છત્રીસ દિવસની હોવી જોઈએ કે છત્રીસ દિવસમાં તમે ચૂકવણી કરો તો ધારો તો કરી શકો પરંતુ શા માટે ચૂકવણી કરી દેવી ભાઈ આપણે એને ચૂકવણી કરી દઈએ એમ પૈસાની તો આપણી ચાલુ મેલ ચાલુ ગણોત્તર ઘટી જાય આપણી ભાઈ રોકડા રહી ધંધામાં ખરેખર કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા જોઈએ એટલા રોકડા તો બધા ચૂકવાઈ જાય અને ઇમરજન્સીમાં રોકડાની જરૂર પડી ત્યારે શું કરશો હા એના કરતા તમારી પાસે રહેવા દો ને રોકડા છે તો શા માટે છત્રીસ દિવસમાં આપો પચાસ દિવસે આપો ને બંને બાજુ છે એટલે છે જ કાચા નફાનો ગુણોત્તર શું એનાલિસિસ કરશો આના વિશે બંને પાંત્રીસ ટકા છે ઓકે તો કાચા નફાનો ગુણોત્તર તો પાંત્રીસ પાંત્રીસ ટકા છે એટલે એ તો આદર્શ જ છે એટલે એમાં કોઈ આપણે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરતી વખતે આપણે કાચા નફાના ગુણોત્તરની જરૂર પડે કારણ કે ચોખ્ખો નફો એ કાચો નફો ગણાયા પછીનો ગુણોત્તર છે હવે હું તમને એમ સમજાવું કે અહીંયા તમને ચૌદ ચોખ્ખો નફાની ગુણોત્તર આપેલો છે ચૌદ ટકા અને અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર આપેલો છે વીસ ટકા હે ને જ્યારે અહીંયા કાચા નફાનો ગુણોત્તર પાંત્રીસ ટકા આપેલો છે હવે ધ્યાન આપજો અને અહીંયા અહીંયા પણ પાંત્રીસ આપેલો છે એની જગ્યા હું ફેર ફાર કરી દઉં છું વીસ ને પંદર પાંત્રીસ ચૌદ ને પંદર ત્રીસ એટલે ચૌદ ને પંદર ઓગણત્રીસ ચલો હવે મને ચોખ્ખા નફાના ગુણોત્તર વિશે કહેશો તમે કંઈ તો પહેલાંમાં તો આપણે કહી શકીએ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચૌદ ટકા છે એની જગ્યાએ પહેલાંમાં વીસ ટકા છે એનો અર્થ એમ કે તમારા કાચો નફો તો બંનેનો સૈમ જ છે ત્યાર પછી જ્યારે નફા નુકસાન ખાતામાં આવીએ ત્યારે જે એની અંદર વહીવટી ખર્ચા સંચાલન ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા એ વધારે હશે કંપનીના જ્યારે આદર્શ કેટલા હોવા જોઈએ વીસ ટકા એટલે કે એ બધા ખર્ચા ઓછા હશે એટલે વીસ ટકા નફો થાય છે જ્યારે એની અંદર વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા અને એ બધા ખર્ચા વધારે હશે એટલે ચોખ્ખો નફાનો ગુણોત્તર ઓછો થઈ ગયો વીસ ની જગ્યાએ ચૌદ ટકા થઈ ગયો બરાબર ને ક્લિયર ને ચલો ચૌદ ટકા ત્યાં કાચા નફાનો ગુણોત્તર મેં બદલી કાઢ્યો છે હવે શું વિશ્લેષણ કરશો તમે હવે શું વિશ્લેષણ કરશો તમે જરા બાદ બાકી કરો અહીંયા તમારે ખરેખર ચોખ્ખા નફામાંથી કાચો નફો બાદ કરો એટલે તમે આમ જોવા જઈએ તો સંચાલન સંચાલન સંચાલકીય ખર્ચા મળે હે ને સંચાલકીય ખર્ચા મળે ને એટલે સંચાલકીય ગુણોત્તર મળે સંચાલન ગુણોત્તર મળે શું મળે અહીંયા કેટલો છે

તો આની અંદર તો સંચાલન ખર્ચા કંઈ તમે ડાયરેક્ટ ચોખા નફાની દ્રષ્ટિએ જોવા જાવ તો તમને એમ લાગ્યો રે આ તો ચોખ્ખો નફો પેલા વીસ ટકા છે ચૌદ ટકા છે ઓછો છે હે ને તો એ ખરેખર એમાં કંઈ જ ભૂલ નથી ચોખ્ખા નફાની એમાં ચોખ્ખા નફાની કંઈ જ ભૂલ નથી કારણ કે ચોખ્ખો નફો તો ખરેખર સંચાલન ખર્ચને આધારે નક્કી થાય છે હે ને સંચાલન ખર્ચા તો સરખા છે એ તો કાચા નફાની ગણતરીને કારણે કાચો નફો ઓછો છે કાચા નફાનો ગુણોત્તર ઓછો છે એને કારણે તમારા તમારો ચોખ્ખો નફો ઓછો આવ્યો ને એટલા માટે તમને એ સમજાવવા માટે આ લોકોએ અહીંયા પાત્રીસ પાંત્રીસ રાખેલા હતા અને તમે ચોખ્ખો નફા અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર ચૌદ ટકા અને વીસ ટકા બતાવો તમે એટલે એનું એનાલિસિસ તમે કરો એ બરાબર છે પણ હું તમને આ રીતે તમને આપી દઉં આંકડાને પછી તમે એ જ એનાલિસિસ જે ઉપર કર્યું તેવું સેમ કરો તો નહીં ચાલે ને ત્યાં તમારે એમ બતાવવું પડે કે વેપાર વેપારના ખર્ચા તમારા વધી જાય છે સંચાલન ખર્ચા નહીં પણ કેવા ખર્ચા વધી જાય છે કે કાચો નફો ક્યાં મળે તમને વેપ વેપાર ખાતામાં મળે ને તો કયા ખર્ચા વધી ગયા કહેવાય સંચાલન ખર્ચા વધી ગયા કહેવાય કે વેપારના ખર્ચા વધી ગયા કહેવાય વેપારના ખર્ચા વધી ગયા કહેવાય એટલે નફાનો નફાનો ગુણોત્તર ઓછો આવે નફો ઓછો આવે ને વેપારના ખર્ચા ઓછા હોતે તો નફો વધારે આવતે નફાનું પ્રમાણ વધારે આવતે કાચા નફાનું પ્રમાણ ક્લિયર થયું ઓકે બધાને ક્લિયર થયું ને ઓકે ચાલો